મમ્મી હું મારા પિયર જાઉં છું, અઠવાડિયામાં આવી જઈશ. અરે બેટા, જેમ બને એમ હાંજ સુધીમાં આવી જજે ને. તને તો ખબર જ છે ને કે મને તારી હારે કેટલી માયા બંધાઈ ગઈ છે. બેટા તું ન હોય ને તો પછી મને હરાવતું નથી. આવી જાજે ને વહેલી. મમ્મી હું તમને છોડીને હંમેશા માટે થોડી જાઉં છું, એક અઠવાડિયા માટે તો જાઉં છું. એક અઠવાડિયાનો સવાલ છે, પછી તો પાછી આવી જઈશ. હા તો મારો ભાઈ બીમાર છે ને, અને એની કોઈ સેવા કરે એવું નથી, એટલે મારે જવું પડે એમ છે, એટલે હું જાઉં છું. ઠીક છે કે અઠવાડિયું રહેવાનું, પણ તને તો ખબર જ છે ને કે તારા વગર તારી સાસુ અઠવાડિયું કેમ રહેશે. જો તને એવો વિશ્વાસ હોય કે તારા વગર હું ખાઈ લઈશ તો તું રોકાજે. મમ્મી તમે થોડા વધારે પડતા સિરિયસ થઈ રહ્યા છો, લાગણીના પ્રવાહમાં આટલું બધું તણાઈ જવું સારું નથી. બેટા હું નથી તણાતી, અમારું મન જ એવું છે ને કે એ તણાઈ જાય છે. મારા મન ઉપર મારો કાબુ જ નથી રહેતો. સારું મમ્મી, તમે ચિંતા ના કરો, મારાથી જેટલી જલ્દી બને ને એટલી જલ્દી આવતી રહેશે. મમ્મી સાસુઓ વચ્ચેની લાગણી તો સારી, પણ એટલી બધી પણ નહીં કે તમારું ભવિષ્ય પણ મુશ્કેલીમાં મુકાઈ જાય. હા મમ્મી, ભાવનાની વાત સાચી છે. તમે પાયલને આટલો બધો પ્રેમ કરો છો તો સારી વાત છે, પણ એના વગર ક્યારેક ખાઈ લઉં છું. એના પિયરમાં કંઈક કામ પડે તો જવું તો પડે છે. તારી વાત સાચી છે, પણ હું એને જવાની ક્યાં ના પાડું છું. હા મમ્મી, હું સમજુ છું કે તમે મને ના નથી પાડતા, પણ તમારો પ્રેમ મારા પ્રત્યે આટલો બધો છે તો પછી હું કેવી રીતે જઈ શકું. મમ્મી હવે છે ને બધું મૂકો અને ભાભીને રાજી ખુશીથી રજા આપો, એટલે હવે એ પિયરે જાય. સારું ભાઈ, તું જા, જેમ બને વહેલી આવતી રહેજે. એમ નહીં ઋત્વિક, મમ્મી જો મને રાજી ખુશીથી કહેશે ને તો હું જઈશ. હા બેટા, તું રાજી ખુશીથી જા, પણ તું આજે સાંજે આવી જાય કે અઠવાડિયા પછી આવે, પણ હું તારા વગર ખાઈશ નહીં. મમ્મી આ તમે રાજી ખુશીથી મને જવાનું કહ્યું. સારું બેટા, તું જા, તારા ભાઈની સારી રીતે સારવાર કરજે. અને હા, એક વાતનું ધ્યાન રાખજે કે જ્યારે તું જમવા બેસે ને ત્યારે તું મને ફોન કરજે, એટલે પહેલો કોળીઓ હું ભરીશ અને પછી તું ખાજે. એટલે હું એવું જ સમજીશ કે આપણે બે સાથે ઘરમાં બેઠા છીએ. મમ્મી તમે છે ને આટલું બધું મન ઉપર ના લો, ભાભી થોડા કાયમ માટે ગયા છે, અઠવાડિયામાં પાછા આવી જશે. ભારતીબેન શું થયું છે, કેમ રડો છો તમે? અંકલ તમને તો ખબર જ છે ને મારા મમ્મીને એના વહુ પ્રત્યે કેટલો ભાવ છે. અરે હા, એ તો મને બધી જ ખબર છે, પણ એનો મતલબ એવો થોડો છે કે રડવાનો? મારી વહુ ઘેર ગઈ છે, એ અઠવાડિયા માટે એનો ભાઈ માંદો છે ને, એટલે એના વગર મને કેમ ગમશે, એટલે મારાથી રોવાઈ જાય છે. અરે ભારતીબેન, બહુ તો છે ને મલકમાં બધાને હોય છે, પણ તમારી જેમ નહીં હાવ, તમારી તો કઈ વાત જ અલગ હોય છે. અંકલ મારા મમ્મીને છે ને એના વહુ પ્રત્યે એટલી લાગણી બંધાઈ ગઈ છે ને કે એનો હવે કોઈ નિકાલ જ નથી. ભારતીબેન હું તમને હા શું કહું ને, તો આ વહુ પ્રત્યેને છે ને આટલી બધી લાગણી બહુ સારી નહીં, પણ મને તો આ બધું જોતા એવું લાગે છે ને કે તમારી વહુ તમારી પાસેથી આ બધું હડપવા માટે નાટક કરી રહી છે. નહીંતર મારી આટલી ઉંમર થઈ છે છતાં પણ મેં કોઈ સાસુની વહુ પ્રત્યેની આટલી બધી લાગણી ક્યારેય નથી જોઈ. હા ભૂપતભાઈ, તમે જેવું માનો છો ને એવું નથી, તો અમારા બંનેનો આત્મા સાથેનો સંબંધ છે. હા થોડાક દિવસ રાહ જોવો એટલે બધી જ ખબર પડી જશે, તમારી વહુને તમારી સાથે આત્મા સાથેનો પ્રેમ છે
કે પછી સાવીના ઘોડા સાથેનો પ્રેમ છે? ભૂપતભાઈ, તમે અહીંયા બેસવા આવ્યા ને તો ભલે આવ્યા, મને ગમ્યું. મારી વહુ માટે એક પણ શબ્દ આડો અવળો ન બોલતા. જો કરો વાત. અરે ભારતીબેન, મેં તમને એવું જે શું શીખવાડ્યું છે કે તમે એમ કહો છો કે આડાવળું નહીં બોલતા? અંકલ, તમે મારા મમ્મીની વાતનું ખોટું ના લગાડો, કારણ કે કદાચ પાયલ ભાભી નથી ને તો એના ટેન્શનમાં મમ્મી આવું બોલી ગયા હોય. સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અંકલ, આવજો. ભાઈ ભાઈ, ચાલ જમી લે ને પછી દવા લઈ લે. ના બેન, હું દવા મારી રીતે લઈ લઈશ, તું જા. ભાઈ, હવે તું મોટો થઈ ગયો છે, સારું એવું કમાઈ પણ લેજો, તો પછી લગ્ન કરી લે ને. હું કેટલો ટાઈમ અહીંયા રહીશ? ક્યાં સુધી અહીંયા આવતી રહીશ? હા બેન, તારી વાત એકદમ સાચી છે કે હવે મારે લગ્ન કરી લેવાની જરૂર છે, કારણ કે એકલા એકલા બહુ જ તકલીફ પડે છે, અને એમાં પણ જ્યારે હું બીમાર હોઉં ને ત્યારે તો બહુ જ ફીવર આવે છે. સાગર, અહીંયા મોબાઈલનું નેટવર્ક કેમ નથી આવતું? કોઈને ફોન જ નથી લાગતો. હા બેન, અહીંયા છે ને એક BSNL જ ચાલે છે, બાકી એક પણ કંપનીનું નેટવર્ક અહીંયા આવતું જ નથી. તો મારે તાત્કાલિક એક નવું સિમ કાર્ડ લેવા જવું પડશે. કેમ તાત્કાલિક નવું સિમ કાર્ડ લેવા જવું પડશે? કોઈને ફોન કરવું જરૂરી છે. મારા સાસુ છે ને એ મારા વગર નથી રહી શકતા, એમને હું દરરોજ ફોન કરીશ ને ત્યારે જ જમશે, બાકી એ વગર તો ભૂખ્યા જ રહેશે. બેન, તું ભલે ગમે એમ કે, પણ આજની સાસુઓને તો એવું કઈ હોતું જ નથી, એ તો ખાલી નાટક કરતી હશે. ના ભાઈ, મારી સાસુ નાટક નથી કરતા, ખરેખર મને બહુ પ્રેમ કરે છે, મારા વગર રહી નથી શકતા. અરે બેન, હા તો કમાલ કહેવાય. મારી લાઈફમાં તો મેં પહેલો આવો કિસ્સો જોયો કે કોઈ સાસુ પોતાની વહુ વગર રહી ન શકે. સારું ભાઈ, હવે તું આરામ કર, હું એક નવું સિમ કાર્ડ લઈને આવું. હા બેન, જા, તું નવું સિમ કાર્ડ લઈ. ને ભારતીબા, કેમ તમે રોતા હોય એવું લાગે છે, શું થયું? બેટા, મારી પાયલ મને છોડીને જતી રહી. આ શું વાત કરો છો તમે, ઘર છોડીને જતી રહી? ના બેટા, એ ઘર છોડીને નથી ગઈ, એનો ભાઈ માંદો છે ને એટલે એ અઠવાડિયા માટે પિયર ગઈ છે. બેટા, મને એના વગર નથી ગમતું, જરાય નથી ગમતું. શું ભારતીબા તમે, હું તો ડરી ગઈ ખબર છે, મને એમ કે સાવ છોડીને જતી રહી, હે ભગવાન. પણ તમે તમારી વહુને એટલો બધો પ્રેમ કરો છો? અરે એ મારી વહુ નહીં, તો મારી દીકરી કરતા વિશેષ છે, તમને કોઈને ખબર નહીં પડે કે અમારા બે વચ્ચે કેટલો પ્રેમ છે, એકબીજા વગર ખાતા એ નથી. અરે કોઈ જ ગળે ન ઉતરે ને. હા બા, એના વગર હું અઠવાડિયું કેમ કાઢીશ, આજે પણ મેં કાંઈ નથી કાઢ્યું. બા ચાલો તો પેલા રોવાનું બંધ કરો તો. અને જો બા, પાયલ પહેલા એના પપ્પાના ઘરે જ રહેતી હતી ને, એને જવું પડે ને રોકાવા, ન્યા આટો મારવા, નહીતર એના મમ્મીને ત્યાં એમ ન થાય કે જો પાયલ એના સાસુની જ સાવ થઈ ગઈ, આવતી જ નથી. અને ચાલો થોડોક નાસ્તો કરી લ્યો. નહીં નહીં, મારી પાયલ વગર હું કાંઈ દેખાવું. પાયલને મેં કીધું છે ખાવા બેસે ને એટલે મને ફોન કરજે, પેલો કોળીઓ હું ભરું ને પછી તું ખાજે, એટલે એવું લાગે કે આપણે બે સાથે જ ખાઈએ છીએ. અત્યારે મારે કાંઈ નથી ખાવું. વાહ વાહ વાહ, શું તમારો સાસુઓનો પ્રેમ છે. હું તો ભગવાનને જ પ્રાર્થના કરું કે બધી દીકરીઓને તમારા જેવા જ સાસુ મળે હો. બસ હવે રોવાનું બંધ કરો, પાયલ થોડાક દિવસમાં આવી જશે, હો ને? એક દિન નથી નીકળતો તો અઠવાડિયું કેમ નીકળશે? બા બા બા, મને તો ડરાવી જ દીધી તમે. ભારતીબા,
છે હવે તને? સારું છે હવે તો બેન છે ને એટલે મારી બધી સંભાળ લે છે. હા બેન, ક્યાં સુધી મેં તને કેટલી વાર કીધું છે કે હવે તું મારા છોડે લગ્ન કરી લે. અમસ્તાઈ તે આવું કઈક સાચું માંદું થયું હોય તો કામ આવે કે નહીં? સ્વીટી, તારી વાત એકદમ સાચી છે, પણ આ શું છે કે અત્યારે મારી પાસે કોઈ નોકરી પણ નથી, અને જ્યાં સુધી કોઈ વ્યવસ્થિત રીતે મને નોકરી ના મળી જાય ત્યાં સુધી હું તારી જોડે લગ્ન કઈ રીતે કરી શકું? અરે એવું હોય તો લગ્ન કરવાનો ખર્ચો મારા પપ્પા આપી દેશે, એમાં તું આટલું બધું મૂંઝાય છે શું કામ? ના સ્વીટી, તારા પપ્પા આપણા લગ્નનો ખર્ચો આપે ને એ કઈ સારું ન કહેવાય, ને આમ પણ મને કઈ એટલી બધી ઉતાવળ નથી લગ્ન કરવાની. હું પહેલા મારા પગ પર થઈશ અને પછી જ લગ્ન કરીશ. સાગર, એના માટે કેટલો સમય જશે? બહુ સમય જશે તારો. એ બધી વાત તો સાચી છે કે સમય જશે, પણ સ્વીટી તું જ કે ને કે જો આપણા લગ્નનો ખર્ચો તારા પપ્પા આપશે તો એવું કઈ સારું લાગે? અરે એવું કઈ નથી, અને અમસ્તાઈ તે અત્યારના સમયમાં દીકરીના બાપ હોય ને એ સારો છોકરો જોવે છે, સારું ઘર લઈ. જો છોકરો સારો હોય ને તો ઘર પણ ધીમે ધીમે સારું થાય જ છે અને બધું વ્યવસ્થિત જ રહે. સ્વીટી, તારી વાત સાચી છે આ બધી, પણ હમણાં ખમને એકાદ બે વર્ષ એટલી બધી ઉતાવળ શું છે તને? ઉતાવળ એ છે કે તું જ્યારે બીમાર પડે ને ત્યારે તારી બેનને એના સાસરેથી અહીંયા આવવું પડે છે, અને તને એ પણ ખબર છે ને કે તારી બેનના સાસુ એની વગર ઘડી ભર ભી રહી નથી શકતા. અરે જવા દે ને યાર, આ બધા એના નાટક છે. બાકી આ જમાનામાં કોઈ સાસુ વહુનો આવો પ્રેમ જોયો છે તે? જોયો તો નથી, પણ આ દીદી છે એ ખોટું થોડી બોલતા હોય. અને અમસ્તાઈ તે મલકમાં બધી સાસુ હોય ને એ ખરાબ હોય એવું જરૂરી નથી. હા એ વાત તારી એકદમ સાચી છે, પણ મને તો વિશ્વાસ નથી બેઠતો કે આ સમયમાં સાસુ વહુને એટલો બધો પ્રેમ હોય. એ બધી વાત છોડ અને છે ને મેઈન પોઈન્ટ ઉપર આવ, આપણે લગ્ન ક્યારે કરવા છે એ બોલ. અને છે ને આ તું એક બે વર્ષ કે છે ને હું કેટલા ટાઈમથી સાંભળું છું, એવા કેટલાય વર્ષ નીકળી ગયા હવે. એ બધું છે ને હું તને પછી કહીશ, જા તું અત્યારે જા, હમણાં બેન આવી જશે. એ ભલે આવી જાય, હું તો એમ કહું છું સારું દીદી આવી જાય તો, એને આપણા બેની બધી ખબર પડી જાય ને તો જેટલી જલ્દી બને એટલી જલ્દી આપણે લગ્ન કરાવી દે. શું દીદી જોઈ જશે તો જલ્દી લગ્ન કરાવી દેશે, અમુકને ગુસ્સો કરશે. તારું આવું ના ઉછળ્યું, તું ઈ જ ઈચ્છે છે ને કે આપણે લગ્ન થાય જ નહીં, તાર બીજે કરવા છે કર લે જા. યાર તું આ બધું મજાક છોડ અને તું જા અત્યારે જલ્દી, પછી દીદી આવી જશે ને તો એક કરતા બીજે થશે. એ સારું હોય છે ને, હું મળવા આવવાની જ નથી ક્યારે. બેઠો મમ્મી, વેલમાં જો બે વાગી ગયા છે, પાયલના ફોનની રાહ નથી જોઈ, હવે આપણે જમી લઈએ. હા મમ્મી, મને પણ બહુ જ ભૂખ લાગી છે, ચાલો ને આપણે જમી લઈએ. મમ્મી ખરેખર હવે હદ થાય છે, તમારા ગાન પણ કહેવાય, પાયલનો ફોન ન આવે તો જમવાનું નહીં એવું. પણ ભાઈ તું છે ને ભાભીને ફોન કરી છે, જો લાગી જાય ને તો વાત કરાવી દઉં. તને શું લાગ્યું મેં ટ્રાય નહીં કરી હોય? નથી લાગતો યાર, 10 વાર મેં ફોન કર્યો ત્યાં નેટવર્ક જ નથી આવતો. ઠીક છે તો પણ એકવાર ટ્રાય કરી જોઉં છું. બોલ હવે, નથી લાગતો ફોન તો નથી લાગતો, આવું બધું કરવાની શું જરૂર છે? જમી લઈએ આપણે હવે. બેટા મારે નથી જમવું, તમે લોકો જમી લો ને. તો અજાણ નંબર લાગે છે, ઉપાડો કદાચ પાયલ હોય. હાલો, હા હું સાગર બોલું છું. સાગર, શું છે આ બધું? પાયલને ફોન કરવાની ખબર નથી પડતી? આ ક્યારના ફોનની રાહ જોઈને બેઠા છીએ? મારા મમ્મી હજુ સુધી ખાધું નથી, ભાવનાને હું બધા ભૂખા છીએ અહીંયા. અરે ઋત્વિક, અહીંયા કોઈ પણ કંપનીનું નેટવર્ક જ નથી આવતું, એટલે પાયલ છે ને એ બીજું કાર્ડ લેવા ગઈ છે. હા ઠીક છે, લે મારા મમ્મીને ફોન આપું છું, પાયલનો ભાઈ છે. હા
તો બહુ મોટી મુશ્કેલી છે. કે શું થયું? તને સારું તો થઈ ગયું છે. ડોક્ટરે કીધું છે કે તને કમજોરી છે, એટલે હજી એક ટ્રલ કરે રેસ્ટ કરવો પડશે. અહીંયા આવી એનું ફ્રી અસર થઈ ગયું. મારે પણ ઘરે જવું જોઈએ ને. તને હજી સારું નથી થયું એટલે મારે હજુ એક અઠવાડિયું રોકાવું પડશે. હા તો બેન, એક થોડી હજુ રોકાઈ છે ને, તમે ઘરે કોઈ નહીં વળે. સવાલ વધવાનો નથી સાગર, સવાલ એ છે કે મારા સાસુ મારા વગર નથી રહી શકતા. બેન, આ બધા ખોટા વેવલા વડા છે. જ્યાં કે તારી સાસુ તારી વગર મળી નહીં જાય, ત્યાં પણ મેં તારી સાસુ જોડે વાત કરી લીધી છે. ત્યાંને ભલે ને બધા વેવલા વેડા લાગતા હોય, એ છે ને આ હકીકત છે. એ તો વળી રહેશે એક અઠવાડિયું આમને. હું ઋત્વિકને હમણાં ફોન કરી દઉં છું, તું એક અઠવાડિયું હજી રોકાઈ જાય. સાગર, તું ફોન ના કરી દો, હું જ ફોન કરીને કહી દઉં. સારું, હવે તું આરામ કર, હું જઈને ઘરના કામ કરું. બે, હું શું કહું છું કે ડોક્ટરે જે દવા લખી આપી હતી એ તું લઈ આવી. ના ના, હમણાં બજારમાં જઈશ ને એટલે લેતી આવીશ. ઠીક છે, મૂલ્યા વગર લેતી આવીશ. હા. ડોક્ટર સાહેબે કીધું કે હવે સારું છે મને, પણ થોડીક નબળાઈ છે ને એટલે થોડુંક આરામ કરવો પડશે. પણ તું મને એ તો કે તને કઈ રીતે ખબર પડી જાય છે કે દીદી હવે ઘરે નથી અને એ બહાર ગયા છે? અરે બુચ્છુ, એનું નામ તો પ્રેમ કહેવાય. એ બધું મૂક, મને છે ને જલ્દી હવે સારું થઈ જાય ને એ જ મારા માટે સારી વાત છે. સ્વીટી, એક વાત કહે ને તું મને. હું અહીંયા મારી ઘરે આવે છે. એ તાર પપ્પાને એ વાતની ખબર છે? મારા પપ્પાને બધી ખબર છે, એટલા માટે તો એ કહેતા હતા કે લગ્ન કરવા હોય તો કરી લ્યો, લગ્નનો આખો ખર્ચો એ ઉપાડવા પણ તૈયાર છે. એ તને સારી રીતે ઓળખે છે સાગર. તો વાંધો નહીં સ્વીટી, નગર આ બધી પાછળથી ખબર પડશે ને તો ખોટે ખોટી મુશ્કેલી ઊભી થશે. તું જેટલો સંસ્કારી છે ને એટલી હું પણ સંસ્કારી છું, અને મારા પપ્પાને પૂછ્યા વગર એ કંઈ પગલું આગળ ભરવું પણ નહીં. સ્વીટી, લગભગ આજે દીદી ઘરે વયા જશે ને એ ઘરે વયા જાય ને એ પછી તું અહીંયા આવજે. હું પછી શાંતિથી વિચારી અને તને જવાબ આપીશ કે આપણે હવે આગળ શું કરવું. કાંઈ વાંધો નહીં સાગર, અમસ્તાઈ છે. આ બધું હું તારા માટે જ કહું છું, કારણ કે તારા ઘરમાં બીજું કોઈ સભ્ય નથી. અને હા, જો કોઈ બીજું સદસ્ય હોત ને ઘરમાં તો મને કંઈ લગ્ન કરવાની એટલી ઉતાવળ નથી. હા સ્વીટી, તારી એ વાત તો સાચી છે, પણ મારું મન શું કહે છે કે હું થોડોક પગભર થઈ જાઉં ને તો પછી હું મારો ખર્ચો તો ઉપાડી શકું, સાથે સાથે તને પણ ખુશ રાખી શકું ને તારો ખર્ચો પણ ઉપાડી શકું. હું ખુશ જ છું સાગર, તું જેટલું કમાય છો ને એમાં આપણે કરકસર કરીને ચાલીએ ને તો જિંદગી આખી ચાલે એવું છે. પણ આ છે ને મોટા મોટા સપના જોવામાં જિંદગી આખી વેડફાઈ જાય છે. હવે તું છે ને બેસ, શાંતિથી વિચારજે. તારે બેન જાય ને પછી મને કહેજે, હું આવીશ. ઓકે, બાય. ઠીક છે, ચાલ. ભાવના, પાયલનો ફોન આવ્યો હતો, કહેતી હતી કે ડૉક્ટર એના ભાઈને હજી એક અઠવાડિયું આરામ કરવાનું કહ્યું છે એટલે હજુ એક અઠવાડિયું પાયલ અહીંયા નહીં આવે. શું ભાભી, હજી એક અઠવાડિયું નહીં આવે તો મમ્મીની હાલત શું થશે? એ તો એક અઠવાડિયું માંડ માંડ મમ્મીએ કાઢ્યું છે અને એમાં હજી એક અઠવાડિયું, મમ્મીની તો શું હાલત થવાની છે ને મને એ જ નથી ખબર પડતી. શું કરું એ તો મને પણ નથી ખબર પડતી. પાયલને તો ના પાડી શકાય નહીં અને અહીંયા મમ્મી એ પણ બહુ ગેલા થઈ ગયા છે. તો ભાઈ, આ વાત તમે મમ્મીને કરી? નહીં, કરી નથી, પણ ચાલ આપણે કરી દેવી જોઈએ. હા ભાઈ, ચાલ આપણે મમ્મીને કરીએ. મમ્મી, મમ્મી, પાયલનો ફોન હતો હમણાં. એ કહેતી હતી કે હજી એક અઠવાડિયું લાગશે ને આવતા. કઈ વાંધો નહીં બેટા, ભાઈની તબિયત ખરાબ છે એટલે કદાચ વધારે રોકાવું પડ્યું હોય, અને ભલે ને રોકાતી, પણ બેટા તું એને ખાલી ફોન કરીને એટલું કહી દેજે કે દિવસમાં ઓછામાં ઓછા 3 વાર મને ફોન કરીને જમે, હો ને? હા મમ્મી, મેં પાયલને કહી દીધું છે, એ તમને ફોન કરતી રહેશે. જય શ્રી કૃષ્ણ.
કેમ થયું ભારતીબેન? કશું આ એક અઠવાડિયું થઈ ગયું તમારી હોવ ગઈ, અને તમે ખાધું કે નહીં? ના ભૂપતભાઈ, મેં કાંઈ નથી ખાધું. મારી વહુ વગર મને કોળીઓ ગળે જ નહીં ઉતરે. અરે ભારતીબેન, જો મારી વાત માનો ને તો હું તમને શું કહું છું કે આ તમારી વહુ છે ને બધા નાટક કરી રહી છે, અને તમે છે ને આમને ભૂખ્યા મરી જશો. અરે તમે મારી વાત માનો અને ખાવાનું ચાલુ કરી દો. આ ગાન પણ તમારું કેવું છે ને એ જ મને કાંઈ ખબર નથી પડતી. ભૂપત અંકલ, એવું કાંઈ નથી. આ તો છે ને મારા મમ્મી અને મારા ભાભી વચ્ચે એટલો પ્રેમ જ છે. હા તો થોડો સમય જવા દો એટલે બધી જ ખબર પડી જશે કે પ્રેમ છે કે પછી તમારો વ્યામ છે. ભૂપતભાઈ, બીજાના ઘરમાં શાંતિ રે એ કદાચ તમને ગમતું નહીં હોય, પણ હું એમ પૂછું છું કે આ કોઈના ઘરમાં ઝઘડા કરાવવાથી તમને શું મળતું હોય? એમાં લાભ શું મળવાનો હોય? આ તો ઘડીક ટાઈમ પાસ થાય, બાકી એમાં થોડો મને કંઈ લાડવો મળવાનો છે. ભાવના, આ ભૂપતભાઈ માટે ચા બનાવ ને એને ઘરે જવાની ઉતાવળ હોય, જા. હા ભારતીબા, તમે કીધું તો કાંઈ વાંધો નહીં, પણ બાકી મને કાંઈ સાનો બહુ મોહ નહીં. ભૂપતભાઈ, આ તમારે કેટલામું ઘર છે? એટલે તમે કહેવા શું માગો છો? હું અત્યારમાં બધાને ઘરે જઈને ઝઘડા કરાવું છું? તમને શું લાગે છે, ઝઘડા કરાવવાનું કામ છે મારું? ના ના ભૂપતભાઈ, એવું નથી. હું તો તમને એમ કહું છું કે આ ઉંમરે એટલી બધી ચા સારી નહીં, ન પીવો તો સારું. ના હો, એટલી તો મને ખબર પડે જ છે, અને મેં હમણાં પણ તને કીધું કે આપણને એટલો બધો કઈ સાનો મોહ નહીં. ભૂપતભાઈ, તમને એક વાત કહું, તમે મારી વહુ માટે આવું બધું કેમ બોલો છો? બેન, હું તમારા વહુ અને સાસુ વિશે આટલું બધું બોલ્યો ને, મને માફ કરજો. અરે બેન, હું તો જોવા માગતો હતો કે સાસે જ તમારા વહુ અને સાસુ વિશે એટલો બધો પ્રેમ છે. તો જોઈ લીધો ને અમારા સાસુ વહુનો પ્રેમ? હા બેન, તમારા સાસુ વહુમાં જે પ્રેમ છે ને એ પ્રેમ જગતમાં બહુ ઓછો જોવા મળે છે. સારું બેન, તો તમે કીધું ને કે આ ઉંમરે બહુ સા સારી નહીં, તો મારે સા નથી પીવી, પણ હું તો ખાલી તમારું મન જાણવા આવ્યો હતો કે તમે સાસુ વહુનો પ્રેમ મેં સાંભળ્યો ને એટલે મેં કીધું ભારતીબેન નાટક કરે છે કે શું છે, એટલે શરૂઆતમાં હું તમારી વહુ વિશે આવું બોલી ગયો, મને માફ કરજો. સારું થયું ભૂપત અંકલ, તમે ચા બનાવવાની ના પાડી ને એટલે, કારણ કે આજે તો દૂધ પણ પૂરું થઈ ગયું હતું. અરે પણ એમાં શું વાંધો, મેં તને પહેલા જ કીધું કે આપણને કઈ બહુ સાનો મોહ નહીં. ચાલો ભારતીબેન, જય શ્રી કૃષ્ણ. હવે મમ્મી, અઠવાડિયાથી કઈ ખાધું નથી, તબિયત તમારે ખરાબ જ કરવી હોય તો હજી એક અઠવાડિયું ના જમતા, અને જો તમને તમારા વહુ સિવાય દીકરાનું અને દીકરીનું પણ થોડો મોહ હોય ને તો જમી લ્યો ને તો વધારે સારું. ભાવના, હમણાં પાયલનો ફોન આવે ને એટલે હું જમી જ લઈશ. પાકુ? હા. સાગર, ગજબ થઈ ગયો. કેમ, શું થયું? પત્ર માર્કેટમાંથી આવતી હતી ને, કોઈ બે છોકરાઓ બાઇક પરથી નીકળ્યા અને મારો ફોન અચકીને જતા રહ્યા. એ છોકરાઓ તારો ફોન અચકીને ચાલ્યો ગયા? તે એને બાઇકનો નંબર લીધો. અરે મારો ફોન લઈ ગયા ને એનો મને કોઈ અફસોસ નથી, પણ હવે હું મારી સાસુ સાથે વાત કેવી રીતે કરીશ? અરે બેન, આ તારી સાસુ તારી વગર કે મરી નહીં જાય, હું સાસુ સાસુ કરે. તારો ફોન ચાલુ થયો કે નહીં, તે રિપેર કરાવ્યો? બેન, ક્યાંથી રિપેર કરાવું? આ પલંગ ઉપરથી ઊભો થાવ તો ક્યાંથી રિપેર કરાવું ને. હે ભગવાન, બોલો શું થશે, શું કરીશ? તું ખોટું ટેન્શન ન લે, કઈ નહીં થાય, ને આમ પણ કે તારી સાસુ ઉપર કઈ વીજળી નહીં તૂટી પડે. તું નહીં સમજે, મારી બેન તો સાવ સાસુ ઘેલી થઈ ગઈ છે.
બાપુજી બસ હવે પીવરાઈ ગયું પાણી આ બોલ ને તમને પહેલેથી ઝાડવા બહુ ગમતા લાગે સમજો અને ગાર્ડનમાં આખું ઝાડ ઝાડ કરી દીધું ઝાડવા તો ગમે જ ને ઝાડવા મોટા થાય ને તો એના સંયે હોવાની બહુ મજા આવે હા એ વાત સાચી હો હું તમને શું કહેતી હતી કાલે હું છે ને ભારતીબાના ઘરે ગઈ હતી એની વહુને બહુ પ્રેમ કરતા લાગે છે આમ હથેળીમાં રાખે છે તમને ખબર છે એ પાયલ ભાભીને પિયર ગયા ને મળવા તો ભારતીબા જઈમાં નહોતા અને રડવા મળ્યા તો મને કહે કે મારી વહુ મૂકીને વહી ગઈ હું તો થોડીક વાર ટેન્શનમાં આવી ગઈ મને એમ કે સાવ મૂકીને વહી ગઈ હશે પાયલ ભાભી પણ ના ના રોકાવા ગયા હતા ના બેટા એવું નથી હું પણ એને આજ જ મળ્યો હતો એના ઘરે ગયો હતો પણ ખરેખર એ પહેલાં તો મેં ઉલટી વાત કીધી કે આ બધા તમારી વહુ નાટક કરે છે પણ એ કે નહીં પછી મેં હાસી વાત કહી દીધી હું તો બેન જાણવા આવ્યો હતો કે ખરેખર સાસુ વહુ વચ્ચે એટલો પ્રેમ છે અને આવો પ્રેમ તો મેં જગતમાં ક્યાંય નથી જોયો સાસુ વહુનો સાચી વાત છે બાપુજી આપણી આખી સોસાયટીમાં એ બેન જ ઘડતું હશે વધારે સાસુ વહુ બાકી સામે બધા મુકતા માસી ખબર ને એની વહુને ધસકાવતા જોઈ બિચારી ને આખો દિવસ અરે અમે બજારે બેઠા હોય ને તો એ બધા મારી જેવડી ઉંમરના માણસો હોય ને એ વાત કરે કે અમારા ઘરમાં વહુ આમ ઝઘડો કરે નણંદ સાથે ઝઘડો કરે સાસુ સાથે ઝઘડા સિવાય કાંઈ નથી સાંભળતું અને આ તો પહેલી વાર જ આવો કિસ્સો જોયો કે એટલો બધો પ્રેમ સાસુ વહુ વચ્ચે હોય હા આ બધાને એ બે જણાને જોઈને શીખવું જોઈએ કે નહીં સાસુ વહુને આ રીતે રહેવાય ઘરમાં શાંતિ રહી તો અરે બેટા તારી વાત સાચી શીખવું જોવે પણ આ શીખવાડે કોણ શીખે એમ છે તો પોતાની જાતને પોતાની જાતે એવું લાગે ને કે મારે સાસુ સાથે સંપીને રહેવું છે તો વહુ રહે અને સાસુને એમ લાગે કે મારે વહુને દીકરી તરીકે રાખીને રહેવું છે તો એકબીજા વચ્ચે પ્રેમ થાય પણ આ તો સાસુ અને વહુને જોવો ને તો લગભગ કુતરાને બિલાડાને ભરતું હોય એવું પણ એવું શું કામ થાય ખબર છે બાપુજી જો વહુ સાસુથી બળતી હોય તો સાસુ વહુથી બળતા હોય સાસુ નો દેખીએ કે વહુ નો દેખીએ એટલે પણ એવું કરવું જ ન જોઈએ ને બેન હળી મળી ન રહેવાય ગમે એમ તો બેને ભેગું જ રહેવાનું છે ને પણ કોણ સમજાવવા જાય બધાને પણ મને તો આમાં છે ને જાજો વાક વડીલોનો હોય ને એવું લાગે છે કારણ કે જો વહુ છે એટલે યંગ છે એનું લોહી ગરમ હોય અને સાસુ છે એ વ્રત છે ઉંમર લાયક છે તો એનું લોહી ઠરેલું હોવું જોઈએ તો એ આટલી ઉંમરે નથી સમજતા તો ઘરમાં નવી નવી દીકરી આવી હોય યંગ કોકના ઘરની દીકરી આપણા ઘરની વહુ બનીને તો એ તો કોઈનું પણ ચલાવી ન લે જો મોટા ન સમજે તો એમાં નાનાને શું દેખતો હોય અને જો સંપીને રહેવું હોય ને તો ઘરમાં પહેલાં સાસુને ઢીલા મૂકતું આવડવું જોઈએ તો દીક તો વહુ છે ને સામે ચાલીને દીકરી થઈને ઘરમાં રહે બિલકુલ સાચી વાત છે હું તો અમારા સાસુને છે ને બાપુજી મમ્મીથી પણ વિશેષ રાખું છું કાંઈ કામ જ નહીં કરવા દઉં કામ કરવા દઉં તો ઉપાદી ને તે ગાલ હવે પાછું તારે બોર પછી જવાનું છે અને તું રસોઈ બનાય ત્યાં હું થોડુંક બાકી છે ને એ પાહી દઉં ભાઈ મમ્મી અઠવાડિયાથી નથી ખાતી હવે તો ભૂખ્યા રહીને છે ને એમની તબિયત પણ લથડી ગઈ છે કરવું પણ શું આપણે કાલે સવારનો ફોન ટ્રાય કરું છું ભાઈ તું છે ને એક કામ કર અત્યારે જ ભાભીના ઘરે જા અને એમને તેડીને લઈ આવ કારણ કે હવે એમનું અહીંયા રહેવું જરૂરી છે અને જો ભાભી ના આવ્યા ને તો મમ્મીની તબિયત વધારે બગડશે અને ના કરે નારાયણને એમને હોસ્પિટલમાં એડમિટ કરાવવું પડ્યું હોય તો તારી વાત સાચી છે તો મમ્મીનું ધ્યાન રાખ હું એને તેડીને આવું છું ના બેટા એને ત્યાં રહેવા દે એનો ભાઈ માંગલો છે ને પાછું બોલાવવા જઈશ ને તો બધું છોડીને અહીંયા આવતી રહેશે એ ભલે રહી ત્યાં તો મમ્મી હવે તમે થોડું ખાઈ લો ને જો નહીં ખાવ ને તો તમારી તબિયત વધારે ખરાબ થઈ જશે મમ્મી આ બધું શું છે એક બાજુને તેડવા જવાની ના પડે છે અને બીજી બાજુ ખાવાની ના પડે છે અમારે શું કરવું એમાં હા મમ્મી હવે છે ને અમારાથી તમારી આવી પીડા નથી જોવાતી ભાઈને જવા દો એ એક કલાકમાં ભાભીને લઈને પાછા આવી જશે
મારી હાલત અહીંયા આવી છે તો તમને બેની કેટલી ચિંતા થાય છે? તો પછી ત્યાં તો એના ભાઈની તબિયત વધારે ખરાબ છે, તો આપણે એને અહીંયા કેવી રીતે બોલાવી શકીએ? મમ્મી તમે હા પાડો કે ના પાડો, હું જાઉં છું પાયલ અત્યારે જ. ના, કોઈને ક્યાંય જવાની જરૂર નથી. મમ્મી હું આવી ગઈ છું ને હવે. તમે એવું ના બોલો, હવે છે ને હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. બેટા હવે તું ક્યાંય નહીં જાય ને મને છોડીને. તારા ભાઈ ને સારું છે હવે? તમે લોકો બેસો, બા માટે મસ્ત ગરમ ગરમ જમવાનું બનાવી અને આજે મારા હાથે જ જમાડી. હા, આજે હું અને પાયલ સાથે જમશું. લઈ આ.